नमस्कार दर्शक मित्रों, नवरात्रिना पांचमा दिवसे फरी पाछा आपणे आजे जोईए। आजे नवरात्रिना पांचमा दिवसे स्कंद माता दुर्गाजीनुं पूजन करवामां आवे छे। स्कंद माता केम कहेवाय छे? कारण के स्कंद एक कार्तिकेयनुं नाम छे। शंकरजीना पुत्र कार्तिकेयनुं नाम स्कंद छे अने कार्तिकेयनी माता होवाना कारणे તેમનું નામ સ્કંદ માતા પડ્યું છે। કાર્તિકેય દેવોના સેનાપતિ હતા। એમનું પરાક્રમ અને એમના જોશના કારણે દાનવોની સામે દેવોની સેના જીતી હતી। માતાજીનું સ્વરૂપ ચાર ભુજાવાળું છે। એક ભુજાથી માતાજીએ પોતાની ગોદમાં કાર્તિકેય મુનિને પકડેલા છે। કાર્તિકાય બા સ્વરૂપ છે। ડાબી બાજુની એક ભુજા વરમુદ્રામાં છે અને બાકીની જે બે ભુજા છે તેમાં માતાજીએ કમ ધારણ કરવામાં આવેલા છે। આ માતાજી વાહન એમનું સિંહ છે, પરંતુ માતાજી બિરાજમાન શેમાં થયા છે? કમળાસન પર। એટલા માટે એ માતાજીનું નામ, સ્કંદ માતાનું નામ પદ્માસની દેવી પણ કહેવામાં આવે છે। આનાથી શું પ્રાપ્ત થાય? શાસ્ત્રમાં એક જ વાક્યમાં બધું જણાવવામાં આવેલું છે કે બધી જ ઈચ્છાની પૂર્તિ થઈ જશે। સાધકને શું પ્રાપ્ત થાય છે? મૃત્યુ લોકમાં પણ પરમ શાંતિનો જો અનુભવ આ દુનિયામાં તમે જોઉં ને દર્શક મિત્રો, તો એક જ બાબત છે, માણસ જો ડરતો હોય, વ્યક્તિ જો ડરતો હોય, સાધક જો ડરતો હોય તો એ મૃત્યુ છે। પરંતુ મૃત્યુ એ પરમ સત્ય પણ છે। એટલે અહીંયા આ માતાજીનું પૂજન કરવાથી, આ દુર્ગાજીનું પૂજન કરવાથી મૃત્યુલોકમાં પણ પરમ શાંતિનો અનુભવ થાય છે, એવા આ પાંચમા દિવસના સ્કંદ માતાનું આજે પૂજન કરવું જોઈએ। આવતીકાલે ફરી પાછા આપણે ભેગા થઈએ છઠ્ઠા દિવસે। ત્યાં સુધી નમસ્કાર।